હાલમાં જ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી માતા પુત્રીની લાશ મળી આવી છે સૌથી પહેલા પરણિતાની લાશ ઓપરેશન થિયેટરના કબાડમાંથી મળી અને ત્યારબાદ બેડ નીચેથી તેમના માતાની લાશ મળી આવી હતી ડબલ મર્ડર કેસમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક પર તપાસ અટકી છે અને હાલ મનસુખની અટકાયત કરવામાં આવી છે આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી હોસ્પિટલ સ્ટાફ દ્વારા કબાટ ખોલવામાં આવ્યું અને જેની અંદર ત્રીસ વર્ષે પરિણીતાની લાશ મળી આવી હતી અને જે બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી અને સીસીટીવી મુજબ પરિણીતા સાથે અન્ય એક મહિલા પણ હોસ્પિટલમાં આવ્યા હતા અને તપાસ દરમિયાન પોલીસને ઓપરેશન ઓપરેશન થિયેટરના બેડ નીચેથી મહિલાની લાશ મળી આવી હતી આ મામલે વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ મહિલાની માતા હતી ભારતીયવાળા અને તેમની માતા ચંપાબેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા અને આ માતા અને પુત્રીની હત્યા કરી હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્યારે આ મામલે ભારતીય હોસ્પિટલના કર્મચારી મનસુખ નામના યુવકના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું મનસુખની શોધખોળ કરવામાં આવી હતી અને જે બાદ પોલીસ દ્વારા મનસુખની અટકાયત કરવામાં આવી હતી ડબલ મર્ડર હોસ્પિટલમાં કામ કરતા મનસુખ પર તપાસ અટકી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પાણીતા ભારતીય વાળાને ડ્રગ્સ નો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો બસ આ તો સાથે